नमस्कार विद्यार्थियों, धोरण 10 गुजराती विषय में पाठ्यक्रम नंबर 6 वायरल इन्फेक्शन एना विषय आज आप अभ्यास करवाना छे। लेखक छे गुणवंत शाह अने प्रकार छे निबंध। हवे आपणे पहला लेखकना जीवन कौन विषय जरा माहिती मेळवी लईए। तो लेखकनुं जीवन क्यां वीत्युं छे? तो के रांदेर, सूरत जिल्लानो रांदेर आव्युं छे, तेमनो वतन छे। एमणे केवी सेवाओ आपी छे? तो के वडोदरा, दक्षिण गुजरात अने मिशिगन, जे अमेरिकानी अंदर आवेली युनिवर्सिटी छे, आ त्रणेय युनिवर्सिटीमां एमणे सेवा आपी छे। हवे एमणे साहित्य क्षेत्रे केवुं खेडाण कर्युं छे? तो एमना निबंध संग्रह छे कार्डियोग्राम, रणतो लीलाछम, वगड़ाने तरस टहुकानी અને વિચારોના વૃંદાવનમાં આ એમના નિબંધ સંગ્રહો છે। એટલું જ નહીં પણ એમણે આત્મકથા પણ બે લખી છે, બિલ્લો ટીલો ટચ, જાત ભણીને જાત્રા। વળી એમના સુંદર કાર્ય, એનાથી વિશેષ જે દીપી ઉઠ્યું છે એ રામાયણ, જે માનવતાનું મહાકાવ્ય, મહાભારત, જે માનવ સ્વભાવનું મહાકાવ્ય, અને ગાંધીના ચશ્મા। આ કેવા ગ્રંથો છે? વ્યક્તિ, વિચાર અને ચિંતનાત્મક ગ્રંથો છે। વળી આટલું બધું સાહિત્ય ક્ષેત્રે ખેડાણ, આજે પણ તેઓ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, સાહિત્ય રત્ન એવોર્ડ જે ગુજરાત સાહિત્ય પરિષદ આપે છે, અને પદ્મશ્રી જે ભારત સરકારે આ પારિતોષિકથી એમને સન્માનિત કર્યા છે। એટલે આમ જોઈએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર ઉત્તમ દરજ્જાના, પ્રવર્તમાન સમયમાં જે આમ પ્રેરણા લઈ શકાય એવા સાહિત્યકાર એટલે ગુણવંત શાહ। હવે આ પાઠ વાયરલ ઇન્ફેક્શન, વાયરલ એટલે જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ, ઇન્ફેક્શન એટલે ચેપ, સૂક્ષ્મ જીવાણુનો ચેપ। આપણે જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ભારતમાં એક સ્વચ્છતા અભિયાન ચાલે છે, એટલે એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ પાઠનું, આ નિબંધનું વિશેષ મહત્ત્વ છે। આ નામ જોતા ભલે આપણને અંગ્રેજી શબ્દ છે, પણ પાઠની અંદર જ્યારે આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કેટલી સરસ મજાની વાતમાં રજૂ કરી છે। જોઈએ પહેલાં પાઠનો ભાવાર્થ। પાઠના ભાવાર્થની અંદર એવી વાત છે કે આપણા સમાજની કેટલીક જે મર્યાદાઓ છે એના તરફ લેખકે અંગુલી નિર્દેશ કર્યો છે। આમાં એક સરસ વાત છે કે પહેલું સુખ તે જાતે નૈરા કહેવત છે ને, તો એ કહેવત માણસ જીવનમાં ભાગ્ય ઉતારે છે। સિક્કાની બે બાજુ છે, કુટેવો અને આરોગ્ય, તો એ માણસ ઉપર આધારિત છે। કુટેવો પણ માણસ ધારણ કરે છે અને આરોગ્ય એ પણ માણસ ઉપર આધારિત છે। જો બંને બાબતોનું ધ્યાન રાખવામાં આવે, કુટેવો ન રાખે અને આરોગ્યનું ધ્યાન રાખે, તો માણસનું જીવન હર્યુંભર્યું, તંદુરસ્ત અને મજાનું રહે છે। આમાં કેટલાક ઉદાહરણો જુદા જુદા પ્રકારના આપ્યા છે। એ ઉદાહરણની સાથે સાથે સરવાળે એક વાત તો એવી છે કે કુટુંબ જીવનની અંદર જે સભ્યો છે એમાં સરસ્પનો પ્રેમાળો સ્વભાવ હોય, આનંદથી માહોલ રહેતો હોય, એટલે ઘરનું તંદુરસ્ત આનંદી વાતાવરણ હોય ને, તો આપોઆપ સ્વસ્થતા રહે અને સ્વચ્છતા રહે, અને પરિણામે ચારે બાજુ કુટુંબ સાથે ચારે બાજુ આરોગ્ય જળવાઈ રહે। એટલે કે આપણે જે તંદુરસ્ત ભારતની કલ્પના કરીએ છીએ એ કલ્પના સાકાર થઈ શકે એવું લેખકનું કહેવાનું છે। અને આ પાઠમાં એ માર્મિક કટાક્ષ દ્વારા સરસ મજાની વાત રજૂ કરી છે। જોઈએ આપણે પાઠ। અહીંયા મેં જોડણીના શબ્દો, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, સંધિ શબ્દો, સમાસ, ધ્વનિ, પ્રત્યય, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, આવા શબ્દો મેં વહેલી તકે લખી નાખ્યા છે, વહેલા લખી નાખ્યા છે, એટલા માટે કે આપણે થોડા ક્રમમાં ચાલીએ અને આને થોડી વાત થતી જાય। હવે હું લખું અને સમય બગડે એના કરતાં મેં ક્રમમાં એ શબ્દો લખી નાખ્યા છે। જો વર્ગમાં આપણે ભણાવતા હોઈએ તો પાઠ ચાલતો જાય, પ્રશ્ન પૂછતા જઈએ,
તમે બોલો, કંઈ ભૂલ હોય તો વળી પાછો એનો જવાબ મળે, બીજા પાસેથી મળે, ત્રીજા પાસેથી મળે, મારી પાસેથી મળે. એટલું જ નહીં પણ આપણે બોર્ડ પર અહીંયા આવીને, સ્ટેજ પર આવીને બોર્ડ પર પણ લખીએ તો એમાંથી સુધારો થાય અને આપણામાં એક કોન્ફિડન્સ આવે એવા પ્રકારનું કામ થતું હોય છે. પણ અહીંયા આપ તો છો નહીં એટલે અહીંયા મેં એ શબ્દો વહેલા લખી નાખ્યા છે, ખોટો સમય ન બરબાદ થાય એટલા માટે. તો જોઈએ જે તે શબ્દો આવતા જશે અહીં આપણે એનો નિર્દેશ કરતા જશું. તો પાઠ જોઈએ, વાયરલ ઇન્ફેક્શન એને કે નિબંધ છે, લેખક છે ગુણવંત શાહ. મેં ચોપડી આ રીતે પકડું છું, ખરેખર ચોપડી નાની હોય તો આમ પકડવાની હોય પણ આમ ચોપડી રાખું છું. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુલર બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્નાર્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તો એની વાત બીજા આગળ ગૌરવપૂર્વક કર્યા કરે છે. પહેલા જ પ્રકરણમાં, પ્રારંભિક વાતમાં સરસ મને ત્રણ ઉદાહરણ આપ્યા છે. કેવું છે આપ, થોડુંક આપણે ભારતીય સંસ્કૃતિ માહોલ પ્રમાણે આપણે થોડું વિચિત્ર લાગે પણ વિદેશમાં કેવા એડવાન્સ છે એ જોઈએ. શું કીધું કે ચીનમાં કોઈ માંદો પડે તો ડાક્ટરને સજા થાય, એમાં ડાક્ટરનો શું ગુનો? ડાક્ટરનો કંઈ વાક છે, માંદો તો માણસ પડે. પણ બહુ સરસ વાત છે કે ડાક્ટરે એમની ફરજ અદા કરવી જોઈએ, એ વાત છે, આ ત્યાંની વાત છે. પછી સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી કે જો માણસ માંદો પડે તો બોલો માણસને સજા કરવાની. કેવું કીધું? જો માણસ સજા, અને એ પછી કેવી સજા? તો કે જેલમાં નાખી દેવાનું. એનો અર્થ એવો થયો, સેમ્યુઅલ બટલર એક અંગ્રેજ લેખક છે, એણે એક સમાજની એવી કલ્પના કરી કે આવો તંદુરસ્ત સમાજ હોવો જોઈએ, માણસે પોતાના શરીરની ખુદે કાળજી લેવી જોઈએ, તંદુરસ્તી જળવાય એ માટે એણે સ્વયં શિસ્ત સાથે જીવન જીવવું જોઈએ. ત્રીજા જે એક ફિલોસોફર છે, બ્રિટિશ ફિલોસોફર, એણે શું વાત કરી? એ તો કંઈક આગળ જુદા જ પડે છે. જુઓ પ્રવર્તમાન સમયમાં જે માણસ આમ કહે ને કે આમ માભો જાળવી રાખવાની એવી વાત કરે છે, એટલે આધુનિક સમય પ્રમાણે વાત છે, એ બર્નાર્ડ રસેલ છે. એમણે શું કીધું કે માણસ કેવો છે કે એની કાર ખોટકાઈ જાય ને તો એને શરમ લાગે, ઓલું કે ને પોઝિશનમાં પંચર પડે, કારને ધક્કો કેમ મારવો, બાઇકને આમ દોરી કેમ જવું, એટલે ખોટકાઈ તો માણસને એ નથી ગમતું. પણ માણસ પાછો એવો છે કે જો પોતે બીમાર પડે ને, કંઈ મુશ્કેલી પડે ને શરીરમાં, તો કેટલાયની આગળ એની વાતો કરે છે, ગાણા ગાય છે, અને પાછો ગૌરવપૂર્વક કહે છે આ બીમારી છે, આ તકલીફ છે, આ મુશ્કેલી છે, હમણાં હું સાજો નથી થતો. ના ના ના, આ કટાક્ષ દ્વારા સરસ મજાની એવી વાત છે કે વ્યક્તિની આરોગ્ય પ્રત્યેની બેદરકારી, સેવક તરીકે ડાક્ટરની એટલે કે ડોક્ટરની જવાબદારી, સાથે સાથે વાહનમાં શરમ અને શરીર સાથે નરમ રહે છે એવો માણસ અત્યારે જીવી રહ્યો છે. એટલે આ પ્રારંભિક વાતમાં ત્રણ ઉદાહરણ દ્વારા એક કટાક્ષમાં માનવ જીવન કેવું છે એની વાત કરી છે. બીજા ફકરામાં જોઈએ તો અહીંયા કેદ એટલે જેલ અને શિક્ષા એટલે સજા છે. બીજો ફકરો છે કે માણસ પોતાના શરીર સાથે નિર્દયાપૂર્વક વર્તે છે. આપણે કેવા છીએ? આપણે કુદરતે જે દેહ આપ્યો છે આ તો એક અમૂલ્ય મૂડી છે, અને એ અમૂલ્ય મૂડીને આપણે આપણા જીવનને કેટલા બેદરકાર છીએ આપણા શરીર પ્રત્યે એની વાત કરે છે. નિર્દયાપૂર્વક એ વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. બોલો, અભણ તો ઠીક છે, ભણેલા લોકો પણ ખાવા પીવામાં કેટલી બેદરકારી રાખે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારે દર્દી જેવા બેદરકાર આપણને જોવા મળે છે. જોયું, એક જ વ્યક્તિની વાત નથી કરી, અભણની જ વાત નથી કરી, સામાન્ય માણસની વાત નથી કરી, ભણેલા લોકોની વાત કરી છે, ડૉક્ટરની પણ વાત કરી છે. એ બધા બેદરકાર છે. કઈ રીતે? તો કે વર્ષો સુધી અપમાનિત થતું રહે છે આપણું આ શરીર. ખાટલા ઉપર પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનોના અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા થયેલો સવિનય કાનૂન ભંગ છે. ખાટલામાં પડેલો આ દેહ આ એક પ્રકારનો જુલમ છે, અને કેવો જુલમ છે?
તો કે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે, માણસે પોતાના દેહની કાળજી નથી લીધી ને એટલે ખાટલામાં પડ્યો છે અને રીબાય છે, પીડાય છે. અહીંયા એ શબ્દો લીધા છે, તમે જોયા હશે કે નિર્દય પ્રત્યય છે, નિર્દય દય અથવા દયા એ મૂળ શબ્દ છે, આગળના ભાગમાં ની લાગે એટલે પૂર્વ પ્રત્યય થાય, એટલે આ ની છે એ પૂર્વ પ્રત્યય છે, આ પૂર્વ પ્રત્યય છે. પછી અપમાન શબ્દ છે, તો માન મૂળ શબ્દ છે, અપમાન તો અપ એ પણ પૂર્વ એટલે પહેલો લખાયેલો શબ્દ છે, એટલે પૂર્વ પ્રત્યય કહેવાય. વળી એ હૃદયરોગનો હુમલો થઈ મફતમાં નથી મળતો, એ માટે તો વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી આપણે એને રાખવું પડે છે, અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય છે, જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. શરીરે પોતાના માલિક પર કરેલો ક્રૂર કટાક્ષ વ્યંગ છે. કેમ? તો કે ઓફિસમાં કામ કરે છે તો બેઠો બેઠો કામ કરે છે. ખરેખર આ દેહમાંથી પરસેવો છૂટવો જોઈએ. કઈ રીતે? કામથી, વર્કથી, મહેનતથી. જો પરસેવો છૂટે તો શરીરમાંથી જે બીમારી છે, જીવાણુ છે, એ નીકળી જાય, પરસેવા વાટે બાષ્પીભવન થઈ જાય અને આપણું શરીર તંદુરસ્ત રહે છે. એટલે આ માલિક પર એ કટાક્ષ છે. રોગ થાય એ માટે સુખી લોકો સ્થૂળ સાધના કરે બેઠાડો પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. લેખકે હવે આપણા દેશભક્ત વાત કરી છે કે આપણે બધા કહેવા છીએ કે સ્થૂળ શરીર માંડીને બેઠા છે, ખાટલામાં પડ્યા રહે છે. આપણે એવા છીએ કે આપણે બેસવા મળે તો આપણે બેઠા રહીએ, આળસું થઈ જાય છે, આપણે એદી જેને કહીએ છીએ. અને એનું પરિણામ એ આવે છે કે પરિણામે આપણા દેહને આપણે નીરસ બનાવી દઈએ છીએ અને સરવાળે રોગી બનીએ છીએ, બીમાર પડીએ છીએ, નાદુરસ્ત થઈએ છીએ. અને એને કારણે પછી આપણે સારા વિચારો પણ નથી આવતા, કામ કરવાની હિંમત પણ નથી આવતી. તેથી પોતાના દેહને તો દુઃખી કરે છે પણ સાથોસાથ કુટુંબ સમાજ એના માટે એ કંઈક જે નવી ચેતના સાથે કામ કરવું જોઈએ, કંઈક આપવું જોઈએ, એ આપી શકતો નથી. એટલે પછી ધીરે ધીરે માણસ બેદરકાર થઈ જાય છે. અહીંયા એના કેટલાક શબ્દો આમાંથી લીધા છે. અહીંયા જોડણી માટે ઉંમર છે. આપણે આ અપવાદ શબ્દ છે, હકીકતમાં અનુસ્વર બોલાતો હોય તો રસ્વ થાય પણ આ અપવાદ શબ્દ છે ઉંમર. પછી અહીંયા ઓફિસ શબ્દ છે. આપણને ખબર છે અંગ્રેજી શબ્દની આપણે જોડણી લીધી હતી એમાં શરૂઆતમાં એઓ વિવૃત આ રીતે આવે. પછી માંદું એનો વિરોધી શબ્દ સાજું. કાનૂન ભંગ તો સમાસ છે કાયદાનો ભંગ, કાનૂનનો ભંગ એટલે તત્પુરુષ સમાસ થાય, તત્પુરુષ સમાસ. પછી આ નિર્દય શબ્દ લીધો આપણે, અહીં વછૂટી જવું એટલે નીકળી જવું, પરસેવો વછૂટી જવો, પરસેવો નીકળી જવો એનો રૂઢિપ્રયોગનો અર્થ છે. પછી તમે એનું વાક્ય ગમે તે કરી શકો. બીજો ફકરો લઈએ. અહીંયા હૃદયરોગ પણ છે, હૃદયનો રોગ એટલે એ તત્પુરુષ સમાસ થશે. અહીંયા આ પણ શબ્દ આવી ગયો, ખાવા પીવા, ખાવા અને પીવા એટલે દ્વંદ્વ સમાસ થશે, દ્વંદ્વ સમાસ થશે. આ જે સ્થૂળ એટલે સૂક્ષ્મ, સ્થૂળનો વિરોધી શબ્દ છે સૂક્ષ્મ. કટાક્ષ એટલે વ્યંગ્ય, મફત એટલે મુક્ત. આ શબ્દ મેં એટલે પણ લખ્યો છે, હું અહીંયા લખું છું મુક્ત. જેમ જુઓ મફત એટલે મુક્ત લખીએ પણ આમ જોડાક્ષર કરવાનો. આપણે બધાને ટેવ કેવી છે, બધા વિદ્યાર્થી લખવાની, આ ક તને જોડાય ને ત્યારે છૂટો લખે. ત્યારે કોઈ નામ શક્તિ હોય તો તમે જો શક્તિ આમ લખશે, શક્તિ ત, એમ આ જોડાક્ષર ટચ થવો જોઈએ એમ અહીંયા. એટલા માટે મેં આ શબ્દ લખ્યો છે. સ્થૂળ એટલે સૂક્ષ્મ આ એટલા માટે લખ્યો છે કે સુ દીર્ઘ તો થશે પણ ક્ષ આમ લખવાનો, ક્ષ અને મ જોડાક્ષર, એટલે આ મ આપણે લખતા આવડે ને એટલા માટે મેં લખ્યું છું આમ.
ચોગડો ઊંધો ને પછી છગડો, પછી આ મહત્વ તમારે જોડી દેવાનો સૂક્ષ્મ, એટલા માટે આ શબ્દ લખ્યો છે. દરકાર શબ્દ આવ્યો તો વિરોધી શબ્દ છે બેદરકાર. દરકાર તો બેદરકાર. બીજો ફકરો જોઈએ. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા છે. એવું આપણે થોડુંક અજુગતું લાગે, ડૉક્ટરને પણ ન ગમે, હોસ્પિટલમાં દર્દી ના હોય તો ડૉક્ટરને કે એના સ્ટાફને ન ગમે. પણ લેખક એવું કહેવા માગે છે કે હોસ્પિટલની શોભા વધારે શું કરવું પડે? તો કે ખાલી ખાટલા રહે ને એ સાચી શોભા છે. ના છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. માણસ ના છૂટકે જાય એ ખોટું નથી, જવું જોઈએ. કઈ રીતે? તો ખરેખર તો સંપૂર્ણ નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ. માણસે દવાખાને જવું જોઈએ, માણસે ડૉક્ટર પાસે જવું જોઈએ, પણ સમયાંતરે પોતાના શરીરની સંબંધી જે કાંઈ બીમારીની શંકા લાગે એની તપાસ કરતી લેવી, જેમ કે કાર્ડિયોગ્રામ કરાવવું જોઈએ, લોહીનો રિપોર્ટ કરાવવો જોઈએ, તથા અન્ય કંઈ જરૂર લાગે એવી ચકાસણી કરી લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તકલીફ નહીં થાય અને આપણે આપણા કામમાં કોઈ વિઘ્ન ના આવે. આપણે કામ આનંદથી મોજથી કામ કરતા રહીએ અને મોજથી આનંદથી તંદુરસ્ત જીવન જીવીએ એવી વાત આમાં રજૂ થયેલી છે. એટલે કે પોતાનું આરોગ્ય જળવાઈ રહે એ માટે સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માગવા જવું જોઈએ. આપણે સમયાંતરે જઈએ ત્યારે આવા સૂચન ડૉક્ટર પાસે લઈ લેવા જોઈએ. મળે કોઈ ડૉક્ટર ના ન પાડે, હા એની ફી હોય આપણે કાયદેસર આપી દેવાની. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતર ત્યાં જઈ આવવું જોઈએ. ભલે દાંત દુખતા નથી પણ આપણે ખબર પડી જવી જોઈએ કે ભાઈ હું આ વસ્તુ ખાધી છે, આ વસ્તુ ખાવાની છે, આવી તકલીફ થશે અથવા થઈ રહી છે, તો દાંતના ડૉક્ટર પાસે પણ જવું જોઈએ. અથવા તકલીફ નથી તો પણ આપણા દાંત આખી જિંદગી જીવીએ ત્યાં સુધી કંઈક તો કંઈ જમવાનું જ છે, તો એ દાંતને નુકસાન ન થાય એ માટે પણ દાંતના ડૉક્ટર પાસે વહેલી તકે અગાઉ એ જતા રહેવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે કે આરોગ્યની જાળવણી માટે? પ્રશ્ન છે. આ ડૉક્ટર છે એ કોના માટે છે? રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે છે? રોગની જાળવણી બરાબર છે, રોગ થાય પછી ડૉક્ટર દવા આપે બરાબર છે, પણ ખરેખર તો આરોગ્યની જાળવણી માટે હોવું જોઈએ અને આપણે પણ આરોગ્યની જાળવણી માટે સમયાંતર ડૉક્ટર પાસે એટલે કે ડૉક્ટર પાસે જતા રહેવું જોઈએ, જવું જોઈએ. હવે આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ન ગમે કોઈ પણ ડૉક્ટરને ના ગમે, પણ ઓપીડીમાં કીડિયારો ઉભરાય એ તો સભ્ય સમાજ ગણાતા સમાજની શરમ લાગે. ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, ઓપીડી. તો આ ઓપીડીની અંદર દર્દીઓ ઉભરાય અને કીડિયારીના માફક ઉભરાય એ તો જે આપણો સમાજ છે એની શરમ ગણાય એક પ્રકારની. કેમ કે આટલા બધા માણસો બીમાર પડતા છે તો કોણ જવાબદાર છે? કે માણસો બેદરકાર છે, માણસો આટલી બધી નિષ્કાળજી લે છે તો કેટલાય તર્ક કુતર્ક થાય ને. હવે આગળ પછી એ શરમ કઈ કઈ? તો કે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. હો, તંદુરસ્ત સમાજની નિશાની નથી. ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે, અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધે અને દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધે, આ સભ્ય સમાજની ખરેખર શરમ છે, આ નિશાની છે. એટલે સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. શું કરવું જોઈએ? આપણે બધાએ આપણું પોતાનું શરીર તંદુરસ્ત રહે એ માટે આપણે કાળજી લેવી જોઈએ, જેને સેલ્ફ ડિસિપ્લિન કહેવાય, સ્વયંશિસ્ત. આ સ્વયંશિસ્ત જો આપણામાં આરોગ્ય માટે પહેલી આવે તો આપણું તન તો તંદુરસ્ત રહે પણ મન કેટલું તંદુરસ્ત રહે, અને તન મન તંદુરસ્ત રહે એટલે આપણે જે કંઈ કાર્ય કરીએ ને એ કાર્યમાં મજા આવે, અને એ મજા છે ને એક પ્રકારનો આનંદ છે, અને એ આનંદ છે ને એનાથી અલૌકિક સુખ એકેય નથી. એટલે જો નિજાનંદ શબ્દ છે, નિજ એટલે પોતાનો, પોતાનો આનંદ. આ આનંદ આપણા ઉપર આધારિત છે,
આપણે આપણા શરીર માટે આપણે ખેવના રાખીએ તો બીમારી ઘર કરવાની નથી એવું આમાં નિર્દેશ થયેલો છે અને વાત થયેલી છે. આમાં કેટલાક શબ્દો લઈએ. આમાં ઓફિસ શબ્દની વાત કરીએ, આ કીડિયારું શબ્દ આવ્યો છે. કીડિયારું દીર્ઘ અરસ્વ આયાની પ્રત્યે રસ્વ થાય અને અનુસ્વાર કીડિયારું. પછી મફત શબ્દ લીધો, આપણે કટાક્ષ શબ્દ લીધો, માંદુ શબ્દ લીધો, સ્થૂળ શબ્દ લીધો, દરકાર શબ્દ લીધો. ખોટું તો એનો વિરોધી સાચું. હવે તમને એમ લાગે આમ કેમ લખ્યું, તો વિરોધી શબ્દ હું સાચું લખું છું. અહીંયા જુઓ સાચું, આના ઉપર અનુસ્વાર, આના ઉપર અનુસ્વાર, એટલા માટે લખ્યો છે. હવે આ ફરિયાદ શબ્દમાં ઈ આ પ્રત્યય એટલે ઈ રસ્વ થશે. તમે જુઓ નિયમિત શબ્દ પણ અંદર આવી ગયો, તો આ નિયમિતમાં ચાર કે પાંચ અક્ષરો હોય તો એના બધામાં રસ્વ નિશાની થાય. અને ઈ પ્રત્યય પણ આપણે ખબર છે એમાં પણ રસ્વ છે. એટલું જ નહીં કે ચાર કે પાંચ અક્ષરો હોય તો શરૂઆતનો અક્ષર હોય એ પણ રસ્વ થાય. એટલે આમાં ત્રણ નિયમ કામ કરે છે. પછી જલ્દી શબ્દ છે, તમે જુઓ માણસે જલ્દી સાજો થઈ જાય. આપણે બધા બોલો જલ્દી, તો જલ્દી બોલીએ છીએ પણ જલ્દી નહીં બોલવાનું, જલ્દી છૂટું પાડવાનું. સાચો શબ્દ આ છે જલ્દી. તમે જુઓ લગભગ બધા જલ્દી જલ્દી બોલે છે, ના જલ્દી. પછી સંકટ સમાનાર્થી છે. સંકટ મુશ્કેલ, ગમત એટલે રમૂજ, ર મુ આમ દીર્ઘ થશે, મુ જ રમૂજ એટલા માટે લખ્યો છે. કાનૂન એટલે કાયદો, નિયમ. ચકાસણી એટલે પરીક્ષણ, પરીક્ષણ શબ્દ આમ થશે પરીક્ષણ. હું થોડો ઉતાવળમાં લખું છું, શબ્દો થોડાક નબળા થશે. નિરોગી સંધિ શબ્દ છે, તો આની સંધિ આમ છૂટશે, નિ વત્તા રોગી, રોગી. હવે અનાથાશ્રમ, અનાથ વત્તા આશ્રમ, આ સંધિ છૂટી પડશે. સમયાંતરે, તો સમય વત્તા અંતરે, અંતર હોય તો અંતર અને અંતરે છે એટલે અંતરે લખ્યું છે મેં. અનાથાશ્રમ સમાસ છે, અનાથોને રહેવા માટેનો આશ્રમ એટલે મધ્યમ પદલોપી સમાસ થાય. ઘરના ઘર, ઘરડાઓને રહેવાનું સ્થળ અથવા જગ્યા, તો આ પણ મધ્યમ પદલોપી સમાસ છે, આ બંને મધ્યમ પદલોપી સમાસ છે. સાધક, અહીંયા સંજ્ઞા છે ને આ ક્રિયા છે, કહો સાધના કરનાર, તો એ નાર પ્રત્યે લાગ્યો અને ક્રિયા છે એટલે ઉપપદ સમાસ થશે. પછી આ સ્વરૂપ, આ શબ્દ મેં એટલા માટે લખ્યો છે, એ ફરી વખત લખું, સ્વરૂપ આ સમાસ છે. સ્વ રૂપ સંજ્ઞા છે, સ્વ તમે જુઓ, સ્વ એટલે પોતાનું, પોતાનું રૂપ. હવે આપણી ભૂલ થઈ જશે કે નો ની નું ના એવો શબ્દ આવે ને, આપણે વિભક્તિ પ્રત્યે લીધા હતા, એ વિભક્તિ પ્રત્યે લાગે તો આપણે તત્પુરુષ સમાસ કરવાની લખવાની ઈચ્છા થાય. પણ અહીંયા પોતા એ જુઓ એટલે આ પોતાનું છે ને આખો શબ્દ છે, એનો સ્વ થાય, સ્વ એટલે પોતાનું, એટલે આનો અર્થ છે પોતાનું, આનું પ્રત્યય નથી. આ સ્વનો શબ્દાર્થ શું છે, પોતાનું, એટલે આનું એ પ્રત્યય નથી, વિભક્તિનું પ્રત્યય નથી, એટલે પોતાનું રૂપ. એટલે બે શબ્દ છૂટા પડ્યા, પોતાનું રૂપ અથવા સ્વરૂપ એટલે કર્મધારે સમાસ થાય, એટલા માટે આ શબ્દ લખ્યો છે, થોડો અઘરો છે. ધ્વનિ છોડવાની, તો નિબંધમાં આપણે ધ્વનિ છોડીએ, માનો કે આ ભૂસી નાખું છું, એક શબ્દ તમને લખી બતાવું. ધ્વનિ નિબંધ તમે જુઓ, ન કેમ છોડજો, ન વત્તા રસ્વ ઈ, પછી બ બ બ, હવે અનુસ્વર બોલ્યા ને એટલે હવે ન, તો કોને જોડાય છે, ધ ને વત્તા ધ, તો નિબંધ. તો આ ન આ અનુસ્વાર છે, આની પહેલાંનો આપણે ટોપિક લીધો હતો અનુસ્વરવાળો, આ ન બોલાય છે એટલે ધ ને જોડાય છે એટલે જોડાક્ષર થયો, તો વત્તા અ. તો જુઓ ની અરસ્વ, બ ન ધ, ન ધ ને જોડાણો એટલે આ જોડાક્ષર ગણાય એટલે આની પાછળ અ આવે. ગમત, તો જુઓ ગ વત્તા એટલે ગ, પછી મ ડબલ છે તો મ અડધો પછી મ આખો વત્તા અ, વચ્ચે આવે એટલે અ કરવાનું. પછી ત એટલે ખોડો, પછી કંઈ નહીં આવે કારણ કે ફક્ત અ છે, આ જોડાક્ષર હતો એટલા માટે. પછી સમયાંતરે, તો સ વત્તા અ, પછી મ વત્તા એટલે સ મ, યા
ખોડો, બધામાં ખોડ, વ્યંજનમાં ખોડો આવે, સ્વરમાં ખોડો આવે નહીં. યા એટલે આ છે સમયા. આ હવે યા સમય આંતરે, જો સમય, હવે સમયા યા આંતરે થશે. આ હવે જુઓ સમયા ન તરે, ન તો જો સમયા યા ન તરે, ન તો અ જો ન તો સમયાન તો રે ર વત્તા એ. ફરી વખત જોઈએ, આ સ મ યાન ન તો, ન જોડાક્ષર કોને જોડાણો, તને, ન આ અનુસ્વાર છે, બોલાય છે એટલે ન અડધો થયો, ન તને જોડાણો, પછી એ તો આખો છે વચ્ચે છે એટલે અ, અને ર વત્તા આ એ છે લે, એટલે આમાં ધ્યાન રાખવાનું. અપમાન એમ કુતર્ક, જો તર્ક મૂળ શબ્દ છે, આગળનો શબ્દ કુ લાગ્યો એટલે પૂર્વ પ્રત્યે, પછૂટે જો અનાથ જેનો કોઈ નાથ નથી તે. અસ્તુ, આ પાઠમાંથી એક ભાગ પાડી અહીંયા પૂરું કરીએ છીએ. પછીનો ભાગ છે એ હવે આપણે લઈએ છીએ. અસ્તુ, આભાર, ફરી મળીએ બીજા ભાગમાં.